નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન માં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ઉલટા ચોર કોટવાલ કો ડાંટે, હા આવી જ સ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે ચીન. એક તરફ ભારતના સિક્કિમ પ્રદેશમાં પોતાનો દાવો કરીને માર્ગ બનાવવાની તૈયારી કરી રહ્યો છે, જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારત ચાઇના સરહદ પર પણ તણાવની સ્થિતિ ઉભી થઈ છે. ડ્રેગનની માંગ છે કે સિક્કિમ વિસ્તારમાંથી ભારત પોતાના સૈનિકોને પરત ખેંચે. ચીને ભૂટાન સરહદ પર પણ માર્ગનું નિર્માણ કરવાની કોશિશ કરી હતી, જેનો ભારતે અને ભૂટાને બંને દેશોએ વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ આ વખતે ચીનના વલણ સામે ભારતનું વલણ પણ એકદમ અક્કડ છે. ભારતે પણ ચીનને વળતો જવાબ આપવાની તૈયારી કરી લીધી હોય તેમ પોતાની પોલિસી પર અડગ છે. તેવામાં જર્મનીમાં યોજાનાર G20 સંમેલનમાં પણ ચીને ભારત સાથે દ્વિપક્ષી વાર્તાનો ઇનકાર કરી દીધો છે. એક વાત તો નક્કી છે, પ્રધાનમંત્રી મોદીના ઇઝરાયલ પ્રવાસ બાદ આપણા પાડોશી દેશો પણ હવે તેમના વલણને લઈને ક્યાંક ને ક્યાંક બદલાવ આવ્યો હોય તેવું જોઈ શકાય છે. જો આપણે ઇતિહાસને વાગોડીએ તો અત્યાર સુધીમાં ચીન અનેક વખત અરુણાચલ પ્રદેશ પર પોતાનો હક જતાવી ચૂક્યું છે, પરંતુ આ વખતે ચીન ભલે સિક્કિમમાં પોતાનો દાવો કરતો હોય, પરંતુ ભારત પ્રત્યે તેનું વલણ તો થોડું ઘણું નરમ દેખાઈ રહ્યું છે. તેની પાછળ કદાચ મોદીનો ઇઝરાયલ પ્રવાસ પણ જવાબદાર હોઈ શકે છે. ત્યારે શું મોદીના ઇઝરાયલના પ્રવાસને કારણે ચીન ભારત સાથે વાર્તા કરવામાં નથી માંગતું તેવું તો નથી ને? ત્યારે આ તમામ બાબતો ઉપર આપણે આજે ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. સિક્કિમ સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે તણખા જરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે ચીનનું અકડ વલણ યથાવત છે. ચીને જર્મનીમાં યોજાનાર G20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષી વાટાઘાટોને નકારી દીધી છે, એવું કહીને કે બંને દેશો વચ્ચે હાલ માહોલ સારો નથી. ઇઝરાયલની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી આવતીકાલથી જર્મની મુલાકાતે છે. અહીં તેઓ G20 શિખર સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષી વાટાઘાટો માટે ચીને નનૈયો ભણી દીધો છે. ચીનનું કહેવું છે કે બંને દેશો વચ્ચે હાલમાં માહોલ સારો નથી. આ પહેલા બંને દેશોના વડાઓ વચ્ચે સિક્કિમ બાબતે મુલાકાત થશે તેવી અટકળો હતી. તો દર્શક મિત્રો, ચીનનો કોઈ ઈલાજ છે આ મુદ્દા ઉપર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવાના છીએ. આપણી સાથે ત્રણ મહાનુભાવો જોડાયા છે, મુકેશ કટિક રાજકીય વિશ્લેષક, કન્સલ્ટિંગ એડિટર સુધીર રાવલ અને જયેશ શાહ વડોદરાથી રાજકીય વિશ્લેષક જોડાયા છે. સુધીરભાઈ, સવાલ એ છે કે ચીન જ્યારે ધીરે ધીરે જે આપણી સીમા ઉપર લશ્કર મોકલી અને એક પ્રકારનો ફરીથી એ માહોલ 1962 જેવો કરવાનું શરૂ કરી દીધું છે, આ સાથે જ દલાઈ લામાની મુલાકાત હોય કે પછી ઇઝરાયલ સાથેની મુલાકાતો હોય, ચીનને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખતું આવ્યું છે અને એનો બદલો એ ક્યાંક ને ક્યાંક સરહદ ઉપર લઈ રહ્યું છે. શું લાગી રહ્યું છે, ચીનની નવી ચાલ શું હોઈ શકે છે? જ્યાં સુધી યુદ્ધને લાગે વળગે છે ત્યાં સુધી યુદ્ધ, સંપૂર્ણ કક્ષાનું યુદ્ધ હંમેશા ચાર સ્તરે લડત હોય છે. રાજકીય સ્તરે, સામાજિક સ્તરે, આર્થિક સ્તરે અને છેવટે મિલિટરી સ્તરે, લશ્કરી સ્તરે. બરોબર છે. મને જ્યાં સુધી આખો કિનારીઓ લાગે છે ત્યાં સુધી લોકો કે અત્યારે ચાર સ્તરમાંથી એક કઈ પર યુદ્ધ નથી લડાતો, પણ એક મનોવૈજ્ઞાનિક સ્તરે યુદ્ધ ચાલુ થઈ ગયું કહી શકાય. અત્યારે એમાં વાસ્તવિકતા કરતા કાલ્પનિકતા વધારે છે અને તંગદિલી ચોક્કસ છે, એ દિશામાં છે, એટલે આખો ઉચાટ છે. ચાઇનાની ચિંતા ભારત માટે એટલા માટે છે કે ચાઇનાને વ્યૂહાત્મક રીતે જેટલા દેશોની અંદર ઉપર પોતાનો પ્રભાવ રાખવો છે, એમાં એશિયાઈ દેશો ખાસ કરીને એની આજુબાજુના દેશો, એમાં અત્યારે સુધીમાં તાબે કે કાબુમાં ન આવ્યો હતો એ ભારત છે. બીજું, ભારત જે રીતે ઉભરી રહ્યું છે એ આવતીકાલે એશિયાની એક સત્તા તરીકે એની સમકક્ષ થઈ શકે એવું છે, એટલે એને ભારતને કોઈને કોઈ રીતે પજવતા રહેવામાં પણ એને રસ છે. એટલે અત્યારે દાખલો કે દલાઈ લામા અહીંયા આવ્યા ને એને કીધું ભારે પડશે
કે પછી ભૂતાનની અંદર એમણે આપણા લશ્કરી દળો કેમ છે ને એના બધા આવા જે મુદ્દાઓ અને ખાસ કરીને હવે મીડિયાની અંદર ત્યાંના ગ્લોબલ ટાઈમ્સ થઈને ચીની મીડિયા જે ઓફિશિયલ જ હોય છે મોટા ભાગે એ લોકોએ જે આખું ભારત વિરુદ્ધનું ચાલુ કરી દીધું છે એમાં એવું ઈચ્છે છે કે આ ભારતના કારણે બધી તંગદિલી વધી રહી છે એવું એક આખું એક વાતાવરણ ચાલુ કર્યું છે અને ભારતને જંપીને ન બેસવા દેવાય કારણ કે ભારતની સ્થિરતા વિકાસ એ બધું ક્યાંક ને ક્યાંક ખોરવાય એના માટે એની ચિંતા છે અને બીજું આ નરેન્દ્રભાઈ જે રીતના વડાપ્રધાન જે રીતે બધા રાજવારી કુટિલ નીતિ કરીને અરે કૂટનીતિમાં આગળ વધી રહ્યા છે તો એને કદાચ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પહેલા કરતા પ્રમાણમાં ચાઇના વધારે આઇસોલેટ થતું જાય છે એવું ન થાય એના માટે આ ઉંબાડિયા એને શરૂ કરી બિલકુલ બિલકુલ જયેશ શાહ પણ આપણી સાથે છે રાજકીય વિશ્લેષક જયેશભાઈ જે રીતે G20 જે મુલાકાત થવાની હતી ચીનના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે તે પણ ચીને એમ કહીને નકારી દીધી છે કે ભાઈ અત્યારે હાલનો માહોલ સારો નથી આ સાથે જ અરુણ જેટલીનો જે જવાબ હતો કે અમે ભાઈ 1962 જેવા નથી તો ચીને પણ એવો જ વળતો જવાબ એના રાજદૂતે કર્યો કે અમે પણ 1962 જેવા નથી રહ્યા એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક અને ચીની મીડિયા પણ હમણાં સુધીરભાઈએ કહ્યું એમ કે એક ભારત વિરુદ્ધનો એક માહોલ પણ બનાવી રહ્યું છે શું લાગે છે આ સ્થિતિમાં કઈ રીતે કારણ કે ચીન અને ભારત બંને મહાસત્તાઓ ઉભરી રહી છે ત્યારે યુદ્ધ બંનેને પોસાય એવી સ્થિતિ નથી અને ખાસ કરીને ભારતને ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે અથવા તો લાગી રહ્યું છે ના સુધીરભાઈએ જ્યાંથી અટકાવ્યું ત્યાંથી જ આગળ વધારું કે આ માત્ર જ્ઞાનતંતુનું યુદ્ધ છે કોઈ પ્રકારે સંપૂર્ણ યુદ્ધ થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી આ મીડિયા દ્વારા ઉભો કરેલો ચાઇનીઝ મીડિયા દ્વારા પર્ટિક્યુલરલી ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ઉભો કરેલો એક હાવ છે એકચ્યુઅલી હકીકતમાં એવું છે કે નરેન્દ્રભાઈએ જ્યારે ઇઝરાયલની મુલાકાત લીધી એ પહેલા ટ્રમ્પ સાથે મુલાકાત થઈ એટલે ચીન અને પાકિસ્તાન બેનું જે પાકિસ્તાન તો આમ કહીએ કે ચીનનું ખંડિયું દેશ છે એવું કહીએ તો ચાલે એ કક્ષા પર પાકિસ્તાન પહોંચી ચૂક્યું છે એટલે હકીકતમાં એ લોકોને એવો ડર છે કે જો ઇઝરાયલની જ્યુઝ તાકાત ભારતની હિન્દુ તાકાત અને મેક અમેરિકા ગ્રેટ અગેઇન વાળી ટ્રમ્પની તાકાત ભેગી થાય અને સાથે જો જાપાન ભળી જાય તો ચાઇના અને પાકિસ્તાનનો ઘડો લાડવો થઈ જાય ભલે ડાયરેક્ટ યુદ્ધ ન થાય પણ ઇનડાયરેક્ટ લીધે પણ ચાઇના અને પાકિસ્તાનને નીચા જોણા જેવું થાય અને એની અર્થતંત્રને ભારે અસર પડે બીજું છે અમેરિકા અત્યારે એક પગલું લેવા જઈ રહ્યું છે કદાચ આવતા 2 કે 3 દિવસે પગલું આપણે જોઈશું અમેરિકા નોર્થ કોરિયા ઉપર કદાચ પ્રતિબંધો મૂકવાનું વિચારી રહ્યું છે કાં તો સેકન્ડરી રિસ્ટ્રિક્શન હોય કાં ડાયરેક્ટ રિસ્ટ્રિક્શન હોય એના અંગે હજુ નક્કી થયું નથી એટલે જ્યારે એ રિસ્ટ્રિક્શન આવશે ત્યારે એની ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ ચાઇના પર પડશે એટલે ચાઇના એક બાજુથી નહીં ચાઇના ચારે બાજુથી ઘેરાતું જઈ રહ્યું છે એટલે ત્યાંના પરથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે એને સિક્કિમ અને ભૂતાનનો પ્રશ્ન ઉભો કર્યો છે એને તિબેટમાં પોતાની લશ્કરી દળોની કૂચ ચાલુ કરી છે તેને એક્સરસાઇઝ ચાલુ કરી છે સિક્કિમમાં એને એવું કહ્યું છે કે સિક્કિમની સ્વતંત્રતા જે માંગે છે એવા તત્વોને આપણે મદદ કરવી જોઈએ એવું એક સ્ટેટમેન્ટ આજે આવ્યું છે ભૂતાનમાં ભૂતાન એટલું હેપી નથી હેપી ઇન્ડેક્સમાં ભૂતાન એકચ્યુઅલી નંબર 1 છે એ ઇનડાયરેક્ટ ચીને એવી ટકોર કરી છે કે ભૂતાન હેપી નથી અને બીજી રીતે નેપાળમાં એને ઓલરેડી 10 ગણો વેપાર કરી દીધો છે એટલે એ નેપાળ દ્વારા ભારતને દબાવવાનો ટ્રાય કરે છે આ બાજુ સ્વતંત્રતાવાદી તાકાતો છે બીજી બાજુ ભૂતાનને વશમાં લેવા ટ્રાય કર્યો છે પરંતુ એમાં એકે કારી એની ફાવી નથી કારણ કે ભૂતાને પણ ચીને જે ડોકલામ વિસ્તારમાં જે એને રોડ બનાવવાનો ચાલુ કર્યો અને એનો કેટલોક વિસ્તાર ભૂતાનમાં આવે છે એટલે ભૂતાને પણ એનો વિરોધ કર્યો છે એટલે એમાં એની કારી ચાલી નહીં એવી જ રીતે સિક્કિમમાં પણ એની જે કારી છે કે સિક્કિમ સ્વતંત્ર થઈ જાય એ કારી પણ એની બહુ લાંબી ચાલવાની નથી પાકિસ્તાનમાં એનું જે સીપેક બન્યું છે સિપેકને બનાવવા માટે એને એના સાઉથ મોસ્ટ પાર્ટમાંથી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં થઈ અને સિપેકનો જે રસ્તો બનાવવાની વાત ચાલી રહી છે એમાં પણ એને એ પૂરું કરશે કે કેમ એમાં પાકિસ્તાનને શંકા છે કારણ કે નરેન્દ્રભાઈ જે રીતે કૂટનીતિક ચાલ ચાલી રહ્યા છે અને જે રીતે ચાઇના અને પાકિસ્તાનને આઇસોલેટ કરી રહ્યા છે તે જોતા પાકિસ્તાને ચાઇનાને એક ડર પેઠો છે અને ડરના માહોલના કારણે એવું થઈ રહ્યું છે બાકી ચાઇના ભારત સાથે પૂર્ણ યુદ્ધમાં ન જાવે કારણ કે ટોપ 10 માં ભારતમાં એની વસ્તુઓ એક્સપોર્ટ કરી રહ્યું છે ભારતમાં એનું એટલું મોટું માર્કેટ છે અને ભારત હજુ ઉભરી રહેલી તાકાત છે અને ચાઇના ફૂલફ્લેજ વોરમાં કદી નહીં આવે આ એક એની માત્ર કરેલી એક આખી એક માનસિકતા છે એક માનસિક યુદ્ધ છે ઓકે મુકેશભાઈ જે રીતે વાત કરી કારણ કે ચીનનો મોટા ભાગનો માલ આપણે ખરીદીએ છીએ
ચાઇનીઝ બજારના કારણે આપણે મોબાઈલ હોય કે ઘણી બધી એવી વસ્તુ છે કે ચાઇનીઝ પુષ્કળ પ્રમાણમાં અહીંયા ભારતમાં વપરાઈ રહી છે. હવે જ્યારે સવાલ એ થાય છે કે ચીન અને ભારતના સંબંધો ધીરે ધીરે વણસી રહ્યા છે, તો ભારતે પણ એ પગલું ઉઠાવવાની જરૂર છે કે કદાચ ચાઇના છે એ એના પ્રેશરમાં આવી જાય? શું કહેશો? પહેલી વાત એવું છે કે બંને પ્રકારના સંબંધો છે. હવે એ 1990 પછી જ્યારથી ઠંડાજનો અંત આવ્યો એ પછી બે પ્રકારના સંબંધ અલગ થઈ ગયા છે, અને આર્થિક સંબંધ અને રાજકીય સંબંધ આપણે અલગ જ જોવા લાગ્યા છીએ. પેલા એવું થતું હતું કે રાજકીય સંબંધોની સાથે આ સંબંધો જોડાયેલા હતા, એની અસર જોવા મળતી હતી. આપણે જોઈ શકીએ છીએ કે ઘણા વર્ષો સુધી આ પ્રકારના પ્રશ્નો ભારત ચીન ભારત પાકિસ્તાન વચ્ચે રહ્યા છે, પણ છેવટે તો આર્થિક સંબંધ તો અંકબદ્ધ એ તે જોવા આપણે મળી રહ્યા છે. મને એવું લાગે છે કે જે પ્રકારનું વાતાવરણ ઉભું થયું છે એની અંદર ક્યાંક ને ક્યાંક જે ચીન છે એ ભારતના રાજકીય વર્ચસ્વ અથવા રાજકીય પ્રભાવ વધી રહ્યો છે આંતરરાષ્ટ્રીય રાજકારણની અંદર. કેમ કે જે પ્રમાણે આપણા વડાપ્રધાન અનેક દેશોની મુલાકાત લઈને દ્વિપક્ષીય સંબંધો વધારી રહ્યા છે, અને ખાસ કરીને મિલિટરીના કોન્ટેક્સમાં પણ, તો એ રાજકીય સ્તર વધી રહ્યું છે, પ્રભાવ વધી રહ્યો છે, એને ઘટાડવા છે એ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આર્થિક બાબતે આપણે જોઈ શકીએ અત્યારે આપણી પાસે કોઈ બીજું વિકલ્પ છે નહીં, એટલે મને નથી લાગતું કે આ પ્રકારના સંબંધોની સીધી અસર, કેમ કે આજે પણ આપણે જોયું હશે ગુજરાત સરકારે પણ ચીન સાથે કરાર કર્યા છે, આર્થિક કરાર, એ દેખાય છે આપણને કે આર્થિક રીતે આપણને ચીન સાથે અત્યારે બીજું કોઈ પણ સંબંધ બગાડવું પોસાય એમ છે નથી, એનો વિકલ્પ દેખાતું નથી. ઓકે, બિલકુલ સુધીરભાઈ, જયારે વાત છે, કારણ કે આપણી જોડે પણ વિકલ્પ નથી, વાત સાચી છે, અને જો ચીનનો માલ અહીંથી હટાવી લે તો આપણે ઘણી બધી વસ્તુ એવી છે કે જે મોંઘી પડે, કારણ કે ચીનમાં એની બનાવટ અને એનો જે માલ છે એ ઘણો સસ્તો બજારમાં ઉપલબ્ધ છે, એટલા માટે જ એક વિકલ્પ એવું પણ બન્યું છે. મુકેશભાઈ વાત કરી કે બીજો આપણે જોડે વિકલ્પ નથી, ત્યારે ચીનને બીજો પ્રેશર શું લાવી શકાય કે જેના કારણે ચીન જે રીતે સરહદ પર જે માહોલ બનાવે છે એ માહોલમાં એને દબાવ આવે અને માહોલ એ ન બનાવી શકે? એટલે સૂક્ષ્મ રીતે જોઈએ તો આમાં એક તો ક્ષમતા વધારવી પડે, એક સજ્જતા વધારવી પડે. સજ્જતા વધારવામાં આ રીતના જે રીતના અત્યારના આપણે ટ્રીટી જુદા જુદા દેશો સાથે આપણે સહયોગ મેળવી રહ્યા છીએ, અગાઉના વર્ષો કરતા વધારે પ્રમાણમાં પ્રોએક્ટિવ થઈને આ દુનિયાના દેશો સાથે આપણે સહયોગ વધારી રહ્યા છીએ, એ બધા મુદ્દે એવા છે કે જે આજે નહીં ને કાલે રાતોરાત ન થાય પણ 2-5-7 વર્ષોની અંદર એના પ્રમાણ જયારે દેખાય તો ભારત વધારે સજ્જ થયું હોય. ડિફેન્સની અંદર પણ થાય, ભારત કોઈ દિવસ આક્રમણમાં નથી માનતું, પણ ડિફેન્સની અંદર સજ્જ થાય ત્યારે જે આપણા જે બર્નિંગ ઇસ્યુ છે પાકિસ્તાન ને એ બધા, તો એ બધાનો પ્રશ્ન પણ આપણે જો સોલ્વ કરવો હોય તો આપણી ક્ષમતા વધારવાની વાત આવે તો એ ક્ષમતા થાય. ચાઇનાને કંટ્રોલ કરવું હોય તો એટલે એક જ વસ્તુ, તો આખી દુનિયાની અંદર આર્થિક ક્ષમતા છે ને બહુ મોટો મહત્વ ભાગ ભજવતો છે. પાકિસ્તાન, અરે પાકિસ્તાન હોય ભારત હોય કે ચીન હોય, એને ક્યારે પણ યુદ્ધ કરવું હોય તો પોતાનું અર્થતંત્ર કેટલું ખાડે જશે એના શું પરિણામો આવશે પહેલા વિચારવું પડે. ભારતના દેશ, ભારત ને ચીન બંને એટલા ઓવર પોપ્યુલેટેડ કન્ટ્રી છે કે એના 140 કરોડ ને 130 કરોડ ને કેમ જમાડવા ખવડાવવા એ બધું ચિંતા કરવાની અંદર, એટલે આર્થિક ક્ષમતા પણ આપણી ખૂબ વધારવી જોઈએ. જે દિશામાં આપણે છીએ, છેલ્લા 1991 પીવી નરસિંહરાવની આ સરકાર આવે પછી આર્થિક ઉદારીકરણની નીતિ રહી, એટલે વિકાસનો એજન્ડા જબર પ્રચારની અંદર ભલે વિકાસનો એજન્ડા અત્યારે એવું લાગતું હોય કે ભારતીય જનતા પાર્ટી છે, પણ વિકાસના એજન્ડા પર ભારત આ 1991 થી બહુ ખૂબ આગળ વધ્યું. એટલે આપણે આપણે જો લડાઈને નોતરવી ન હોય, આપણે જો ચીનને કાબુમાં કરવું હોય તો આ બધી વ્યૂહાત્મકની સાથે સાથે આપણી સજ્જતા આર્થિક ક્ષેત્રે એટલી બધી મજબૂત કરીએ કે જેથી કરીને આપણે પરાધીનતા ન કરીએ, આપણે ડિપેન્ડન્ટ રહેવાની બદલે સ્વનિર્ભરતા દાખલ કરીએ અને બીજા વિશ્વના દેશોનો સહયોગ એટલો વધારે જે ચાલી રહ્યું છે. તો મને એમ છે કે ચીન ઉપરથી અત્યારે એકદમ ભયભીત છે. પહેલા 1962 હતું કે આજની તારીખમાં જે છે ચીનને પણ ખબર છે કે ભારત મજબૂત બની રહ્યું છે, અને મને એમ લાગે છે આપણે કોઈ ને કોઈ રીતે એ દિશામાં ચોક્કસ છીએ, અને હજી 2-5-7 વર્ષ સુધી યુદ્ધ નહીં થાય એમ માનીને ચાલીએ તો ચીને ચીનથી ગભરાવાનો, અત્યારે વધારે ચિંતા કરવાનો સવાલ કહેવાય ગભરાવા કરતા, એ પણ ઓછો થઈ જાય, ઓછો થઈ જશે. સવાલ એ જ છે દર્શક મિત્રો, આગળ પણ ચર્ચા આ મામલે રહેશે, પરંતુ નાનકડા વિરામનો સમય થયો છે, મળીએ છીએ વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ ચીનનો છે કોઈ ઈલાજ તમામ બાબતો ઉપર. જયેશભાઈ, સવાલ એ પણ થાય છે કે જે રીતે માનસરોવર યાત્રા છે, આપણા હિન્દુના આસ્થાનો કેન્દ્ર છે, અને માથુલા ઉપર ચીને પ્રતિબંધ મૂકી અને એક પ્રકારનો આપણી આસ્થા ઉપર પણ એમણે વાર કર્યો છે એવું કહી શકાય. બીજી બાજુ ચીનની બેવડી નીતિ રહી છે
કે ચીન છે એ આપણા જે લશ્કરનો વિસ્તાર છે ત્યાં પણ આવી ચૂક્યા છે, આપણા લશ્કર સાથે એમણે હાથાપાઈ, મતલબ ત્યાં સુધી હાથાપાઈ કરી છે, એનો અર્થ એ થયો કે ત્યાં એક ઘૂસવાનો પણ એમણે પ્રયાસ કર્યો છે. અને ચીની મીડિયા હોય કે અન્ય એ એવું પ્રસ્થાપિત કરે છે કે ભારત ઘૂસણખોર કરે છે, ખરેખર ભારત તો ડિફેન્સમાં છે. ત્યારે હવે ચીન માટે સર્વશ્રેષ્ઠ ઇલાજ કયો કહેવાય? ચીન માટે એકચ્યુઅલી હકીકતમાં એવું છે કે એ દુખે છે પેટ અને કૂટે છે માથું. એકચ્યુઅલી એને તકલીફ બીજી છે અને તકલીફથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે જ એ આ બધા ઉંબાડિયા કરી રહ્યું છે. ચીનને તકલીફ બીજી છે. ચીનને જે ભારત જે રીતે રાજકીય રીતે સ્ટ્રેટેજિકલી ડિપ્લોમેટિકલી જે મજબૂત થઈ રહ્યું છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે જે ભારત જે આંતરરાષ્ટ્રીય કક્ષા પર જે મજબૂત ટેકો મેળવી રહ્યું છે અને એને કારણે જે લશ્કરી શસ્ત્ર સરંજામ મેળવી રહ્યું છે, ફોર એન એક્ઝામ્પલ અમેરિકાની મુલાકાત વખતે ડ્રોન આપવાનું નક્કી કર્યું, એ ડ્રોનના કારણે સાઉથ ચાઇના સી અને બંગાળના ઉપસાગરમાં ચીની સબમરીનો ધારે એવી રીતે હવે પ્રવેશ નહીં કરી શકે જે દિવસેની ડિલિવરી થશે ત્યાર પછી. એટલે ઇનડાયરેક્ટ રીતે જે આપણે એક પછી એક જે કરારો કરતા ગયા છે અને ડિફેન્સ આપણે જે રીતે મજબૂત કરતા ગયા છે તે જોતા ચીનને હવે ફડક પેઠી છે કે અલ્ટિમેટલી ડેમેજ કરશે ચીનના હક્કો ઇન્ટરેસ્ટને. ચીનની પોતાના દેશમાં તો કોઈ મતલબ નથી, ચીનના જે પડોશી દેશો છે, ચીન એશિયામાં જે પોતાનો પ્રભાવ પાડવા માંગે છે, ચીન સિપેક દ્વારા જે સાઉથ ઇસ્ટ મિડલ ઇસ્ટ એશિયા અને યુરોપ સુધી પોતે જવા જે માંગે છે એના ઉપર એને બહુ મોટી અસર થાય એવી દેખાઈ રહી છે. એવી એક લોંગ વિઝન રાખીને ચીન અત્યારે આ કામ કરી રહ્યું છે. એને એકચ્યુઅલી સિપેક થ્રુ ગદર બંદરથી એ સીધું મિડલ ઇસ્ટમાં ઘૂસી શકવાની તાકાત ધરાવે છે જો તૈયાર થાય તો. ત્યાંથી યુરોપના બજારમાં જઈ શકવાની શોર્ટેસ્ટ રૂટ એને માટે અવેલેબલ થઈ જાય છે. એટલે એકચ્યુઅલી રિયાદ સાથે ભારતે સંબંધો મજબૂત કર્યા છે, રિયાદ સાથે અમેરિકાએ સંબંધો મજબૂત કર્યા છે, ભારતે ઇઝરાયલ સાથે સંબંધ મજબૂત કર્યા છે, જાપાન સાથે ભારતના સંબંધ ઓલરેડી મજબૂત છે. આ બધા જ હકીકતમાં ચીનના વિરોધીઓ છે. એટલે ચીન આ બધાને કારણે ચીન અકળાયું છે કે ભારત ધીમે ધીમે મજબૂત થઈ રહ્યું છે. જો ભારત એશિયામાં મજબૂત થતું જશે તો ચીનને કોઈ પૂછશે નહીં. એટલે જો અલ્ટિમેટલી ચીને પોતાની સર્વભૌમકતા, પોતાનું જે વર્ચસ્વ છે એ જમાવી રાખવા માટે આ બધા એના કરેલા, બિલકુલ જેને કહેવાય ને ચૂકી ભાષામાં કે હવાતિયા મારી રહ્યું છે ચીન, હવાતિયા મારી રહ્યું છે. એકચ્યુઅલી ચીન મજબૂત છે એની ના નથી, પણ ચીનનો અર્થતંત્ર પણ જે છે ને એના ફ્યુ પોકેટમાં છે. એ જે ફ્યુ પોકેટમાં છે ને એ જે દિવસે એ બી ફૂંકો ફૂટશે ને તે દિવસે ચીનને બહુ અઘરું પડશે એવું ચીન પોતે અંદરથી સમજે છે. અને એટલા જ કારણે એક આ ડરનો માર્યો આ માહોલ ઉભો કર્યો છે. બિલકુલ. અને બીજું છે, ચીનને એક અમેરિકાથી ટ્રમ્પથી ડર છે. ટ્રમ્પથી ડર એને એવો છે કે જો નોર્થ કોરિયામાં કામ કરતી ચાઇનીઝ કંપનીઓ પર અને એને રિલેટેડ કંપનીઓ પર કે ડાયરેક્ટ કંપનીઓ પર ન કરે તો એના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર, એના કેશ ટ્રાન્ઝેક્શન પર અમેરિકા કદાચ આવતા 2-4 દિવસમાં નિર્ણય લેવા જઈ રહ્યું છે. એવા સંજોગોમાં ચીન ગભરાઈને આ પ્રકારના કામો કરી રહ્યું છે જેથી ધ્યાન બીજે દોરાય અને એના ઉપર કોઈ વધારે આક્રમણ ન કરે. ઓકે, સવાલ એ છે મુકેશભાઈ કે એક તો જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અહીંયા આવેલા, અમદાવાદ પણ આવેલા, રિવરફ્રન્ટ ઉપર ખૂબ એમને હિંચકા આપણે ખવડાવ્યા છે, આ સાથે જ નરેન્દ્ર મોદીએ એ પણ એક પ્રયાસ કર્યો કે હિન્દી ચીની ભાઈ ભાઈનું જે સૂત્ર છે એ કામ લાગે, એટલે જેથી કરીને બીજા રાષ્ટ્રો છે, આપણે નેપાળ સાથે પણ સારા સંબંધો છે, બાંગ્લાદેશ સાથે સારા સંબંધો બનાવ્યા છે, ભૂટાન સાથે તો સારા સંબંધો છે જ, આ સાથે જ ચીન સાથે સારા સંબંધો બને તો એક પાકિસ્તાન છે એ જ આપણે હેન્ડલ કરવાનું રહે. પરંતુ લાગી રહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ એ જ હોવા છતાં, બદલાયા પણ નથી, છતાં એક પરિસ્થિતિ એવી જ ઊભી થઈ રહી છે અને G20માં જે મુલાકાત થવાની હતી બંને વચ્ચે એ પણ રદ થઈ છે. તો આના પડઘા છે એ ખરેખર ખરાબ પડી શકે એવી શક્યતા પણ દેખાઈ રહી છે. આપણે કીધું પ્રમાણે ચોક્કસ એના પડઘા ખરાબ રીતે પડી શકે દેખાઈ આવે છે, પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું કોઈ પણ બે દેશના રાજકીય નેતા મળતા હોય ત્યારે દરેક દેશનું પોતાનું રાષ્ટ્રહિત એ મહત્વનું સ્થાન ધરાવતું હોય. જ્યારે અહીંયા જિનપિંગ આવે ત્યારે આખી પરિસ્થિતિ જુદી હતી અને અત્યારે આખી પરિસ્થિતિ જુદી છે. નરેન્દ્રભાઈએ જે વડાપ્રધાન તરીકે શપથ લીધા પછી એમનું એક મહત્વની ભૂમિકા કે પાડોશી દેશ સાથે સંબંધો સુધારવા, કેમ કે આપણે જોઈએ છીએ કે ભારતને પાડોશીનું સુખ છે નહીં, કેમ કે ભારત પાસે એવું કોઈ વિશ્વાસપાત્ર મજબૂત મિત્ર નથી, એટલે એના કારણે એમને પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. સાથે સાથે આપણને એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ચીન અને પાકિસ્તાન એવા મિત્રો છે આપણા કે જેના પર ક્યારે વિશ્વાસ મૂકી શકાય નહીં.
આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એની પાછળ જે મુખ્ય કારણ એ છે કે ચીન જે છે એ જેમ સુધીરભાઈ વાત કરી જયેશભાઈ વાત કરી કે ધીમે ધીમે રાજકીય પ્રભાવ ઘટવા લાગ્યું છે અને ક્યાંક ને ક્યાંક હવે એવું દેખાવા લાગ્યું છે કે રાજકીય સ્તર ઉપર અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારત વધારે ઉભરી રહ્યું છે, મજબૂત થઈ રહ્યું છે. હવે આ જે પ્રકારે એમને ના પાડી છે, મને એવું ચોક્કસ લાગે છે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ બાબતના મોટા પડઘા પડશે અને ક્યાંક ને ક્યાંક અમેરિકા તરફથી પણ આનું રિએક્શન આવવું જોઈએ. આપે જે વચ્ચે વાત કરી કે ઇલાજ શું છે, મને લાગે છે કે જે મોટા દેશો છે, ખાસ કરીને અમેરિકા જેવો જે દેશ છે, સુપર પાવર, એને આમાં ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ થવાની જરૂર છે અને આંતરરાષ્ટ્રીય ફોરમ ઉપર જે પણ સંગઠનો છે એની અંદર દબાણ કરીને ચીનને આ પરિસ્થિતિમાં ભારત તરફી એટલે ભારત તરફી જે અત્યારે પ્રયત્નો કરી રહ્યો છે એ ના કરે એ પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. બિલકુલ સુધીરભાઈ, સવાલ એ થાય છે કે અમેરિકા સાથે જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ, ટ્રમ્પ સાથે નરેન્દ્ર મોદીની ખૂબ સારી દોસ્તી થઈ એના કારણે ચીન અકળાયું, એ વાત સાચી છે. એના પછી તુરંત જ ઇઝરાયલ સાથેની સંબંધ છે, આ સાથે હંમેશા જ્યારે આતંકવાદનો મામલો આવે છે ત્યારે પાકિસ્તાનની સાથે સાથે ચીન પણ એ હદે કબૂલે છે, કારણ કે ચીનની હદમાં આપણા એ પાકિસ્તાનના કોઈ આતંકવાદી મારવા નથી જતા, મારવા જાય છે ભારતના, શહીદો થાય છે આપણા સૈનિકો અને નાગરિકો, ત્યારે પણ ચીન છે એ પોતાની આડોડાઈ બતાડી દે છે. જ્યારે યુએનમાં પણ વાત આવે, આતંકવાદી ડિક્લેર કરવાની વાત આવે, ત્યારે પણ એ ક્યાંક ને ક્યાંક ચીન છે એ આપણે નડી રહ્યું છે. આ હદે ચીન છે એ દુશ્મન બસ બાકી કહેવાનું રહ્યું છે એવી સ્થિતિ થઈ ગઈ છે. અને એમના નિવેદનો પણ એવા આવી રહ્યા કે અમે 62 જેવા અમે પણ નથી, એટલે યુદ્ધ માટેની એક ભણકારા છે એ સરહદ પર ચાલી રહ્યા છે. શું લાગી રહ્યું છે, આમાંથી નરેન્દ્ર મોદી કોઈ એવો રસ્તો કાઢી શકશે કે યુદ્ધ સિવાય પણ આપણે ચીનને છે એ કાબુમાં કરી શકીએ? મોટા ભાગે અમેરિકાની દોસ્તી વાળી વાત તમે શરૂઆત થઈ કરી, એના ઉપર જ આવીને વાત આગળ વધારું તો ટ્રમ્પ સાથે દોસ્તી કરી છે એના લાભ તો છે ચોક્કસ. પાકિસ્તાનની અંદર જે રીતે ત્રાસવાદી નિરંકુશ બની ગયો છે અને ચીનનું એને સંરક્ષણ મળ્યું છે, એમાં પાકિસ્તાન અમેરિકાના વલણમાં જે રીતે હવે ભારત તરફી ઝોક આવ્યો છે એના ચોક્કસ લાભો છે. એક મનોવૈજ્ઞાનિક દબાણ છે ત્રાસવાદીઓની ઉપર, ચોક્કસ જેને કહેવાય કે ભીંસ વધી છે અને એના કારણે ચીન અકળાયું છે. પણ મને એક એવું ઉમેરવું છે કે દાખલા તરીકે આપણી નીતિ અત્યારના બધા રશિયા સાથે આપણા સંબંધો ખૂબ સારા છે, અમેરિકા સાથે સારા છે, એ લાભમાં છે, પણ એનું જોખમ જે કેટલું છે એ પણ એવું છે કે આપણે એવું માની લઈએ કે જો ચીન સાથે અત્યારે યુદ્ધ થાય તો અમેરિકા અને રશિયા બંને સીધા આપણી ફેવરમાં કૂદી જ પડે એવું માનવું અત્યારે ભૂલ ભરેલું કહેવાય. કારણ કે એવા કિસ્સાની અંદર બંને આપણે ત્યારે ઇન્દિરા ગાંધીએ રાતોરાત વિદેશ મંત્રી ગ્રોમિકોની સાથે આપણા મિત્રતાના કરાર કર્યા હતા રશિયા સાથે, ત્યારે રશિયાને ખબર હતી કે માત્ર ભારત આપણા સારા છે એટલે એને ભારતને બચાવ્યું હતું ને આપણને એનો લાભ મળ્યો હતો. અત્યારે રશિયા કે અમેરિકા બે એવું નહીં વિચાર કે આ માત્ર મારું મિત્ર છે, એ બંનેનું મિત્ર છે, એટલે એ પરિસ્થિતિ થોડીક જટિલ બની જાય છે. પણ સામે ચીનની બાબતનો એક જુદા એંગલથી આપણે વિચારીએ સુધાનભાઈ, કે આપણે એવું કહીએ છીએ કે ચીન એટલું મજબૂત છે, ભારત કરતા આગળ છે, આ છે, પણ આમાંય તો રશિયાનો દાખલો દો. રશિયાના જ્યારે ગોર્બોચોવ આવ્યા હતા ને એણે ગ્લાસનોસ્ટ ને આખી પેરેસ્ટ્રોઇકાની ફોર્મ ચાલુ કરી હતી ત્યારે લોકો માનતા હતા કે એણે પરિવર્તન કર્યું, તો બધા રજવાડા અંદરના પ્રોબ્લેમ એટલા બધા હતા કે આખા રાજ્યો છૂટા પડી ગયા. શું ખબર કે ચાઇનાની અંદર પણ એવું નહીં હોય, કારણ કે સામ્યવાદી દેશની વાતો બહાર ન આવે, ભારત લોકશાહી છે એટલે આપણું ઝીણામાં ઝીણી ગતિવિધિ દુનિયા જાણે છે, આપણી નબળાઈઓ પણ જાણે છે, આપણી શક્તિ પણ જાણે છે. તો ચાઇના પોતે પોતાની નબળાઈઓ જાણતું હશે, એ હતાશા છે, એ પ્રોબ્લેમ તો યુદ્ધ કે એવું કંઈક થાય તો જ ખબર પડે. એટલે ચીન જેટલું મજબૂત છે એવું આપણે જોઈએ છીએ એવું નબળું પણ હોઈ શકે, અને એ નિરાશામાંથી ચીન આ ફાફા મારતા હોય, એ આક્રોશ આવતો હોય, એટલે એવું થઈ શકે. પણ આ બધી જ બાબત પર વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ અને એમની ટીમની નજર હોય, એનું એસેસમેન્ટ થતું હોય, યુદ્ધ થાય તો શું કરવું, યુદ્ધ એવું વિચારાતું હોય કે 5 વર્ષ યુદ્ધ ના થાય ત્યાર પછીના પ્રોગ્રામો અત્યારે ગોઠવાતા હોય એવું મને લાગે. ઓકે જયેશભાઈ, સવાલ એ થાય છે કે કદાચ યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો શું થાય, આપણે ભારતની હાલત શું થાય? ના, પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ થવાની જ નથી, અત્યારે સીધું યુદ્ધ થવાનું જ નથી, એટલે પરિસ્થિતિ શું થશે વિચારવાની અત્યારે જરૂર જ નથી. સુધીરભાઈએ જે કહ્યું તે જ વાત હું કદાચ આ મારા આ ટાઈમ સ્લોટમાં કહેવાનો હતો કે રશિયા જેવી રીતે છૂટું પડી ગયું એમ ચાઇના નહીં પડે એની શું ખાતરી, અને કદાચ એ અંદર પોતાના દેશમાં જ પોતાનો દબદબો બનાવી રાખવા માટે આ સરહદ પર કામ નહીં કર્યું હોય, કે વધતા પોતાનો આર્થિક દબદબો જાળવી રાખવા માટે, કે પોતાનું જેને ખંડિયું માન્યું છે પાકિસ્તાન પર પોતાનો દબદબો જાળવી રાખવા માટે આ કાર્ય નહીં કરતું એની શું ખાતરી.
એટલે આમાં એક પહેલું જોવાના નથી, આમાં મલ્ટીપલ પહેલું એમાં સંકળાયેલા છે. એક પહેલુંથી આ વસ્તુને નહીં જોવાય, અને એટલે જ હું કહું છું કે આ જ્ઞાન તંતુનું યુદ્ધ છે, આ સીધું યુદ્ધ થવાનું જ નથી. ઓકે, શું પરિસ્થિતિ ઉભી થશે તેની ચર્ચા અત્યારે અસ્થાને છે. બિલકુલ બિલકુલ મુકેશભાઈ, જયેશભાઈ બહુ અગત્યની વાત કરી કે યુદ્ધ થાય એવી શક્યતા બિલકુલ નથી. શું લાગે છે સંક્ષિપ્તમાં કે જે રીતે ભારત અને ભારત જે રીતે ઉભરી રહ્યું છે, ચીન ધીરે ધીરે ભારતના પર સપોર્ટમાં આવી જશે? ના, ભારતના સમર્થનમાં તો નહીં આવે, અને હું જયેશભાઈ સાથે સંમત થઉં છું એટલા માટે કે અણુશસ્ત્રો અને જે પ્રકારે બાયોકેમિકલ વેપન્સનો સમયગાળો છે એમાં કોઈ પણ દેશને યુદ્ધ કરવું પોસાય તેમ છે જ નહીં. અને કોઈ પણ દેશ, અમેરિકા હોય, ચીન હોય કે ભારત હોય, કોઈ પણ દેશ યુદ્ધને પ્રિફર કરશે નહીં, યુદ્ધ થવાની શક્યતા છે જ નહીં. વાતાવરણ ગરમ છે, હવે એને કેવી રીતે ડાયવર્ટ કરવું એ એક રાજનીતિક મોટો પ્રશ્ન છે. બિલકુલ બિલકુલ, સમયનો અભાવ છે એટલે મુકેશભાઈ, સુધીરભાઈ અને જયેશભાઈ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ એ જ છે, ચીનનો છે કોઈ ઈલાજ? એટલે સ્પષ્ટપણે મંતવ્ય એ જ આવ્યું છે તમામ વિશ્લેષકોનું કે યુદ્ધ નહીં થાય, પરંતુ આ પરિસ્થિતિને કઈ રીતે નિવારી શકાય એના માટેની પણ ગણતરી મોદી સરકારે કરવાની રહી. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા મહેમાન નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.